પ્રાસ્તાવિક બાબતો છે એનો અભ્યાસ કર્યો. અર્ધિકરણ છે તેની અંદર મૂળભૂત રીતે બે વિભાગ છે, અર્ધિકરણ એક અને અર્ધિકરણ બે. આ અર્ધિકરણ એક અને અર્ધિકરણ બે છે, એની અંદર આપણે અલગ અલગ પેટા અવસ્થાઓ છે એના પણ નામ આપ્યા. પૂર્વાવસ્થા છે, ભાજનાવસ્થા છે, ભાજનોત્તર અવસ્થા છે અને ભાજનાંતિમાવસ્થા છે. આજે આપણે આ અર્ધિકરણ છે એની અંદર અર્ધિકરણ એક અને અર્ધિકરણ બે આ બંને પ્રક્રિયાઓ છે એ વિસ્તાર જોવાની છે. અહીંયા ફરી પાછું આપણે રિવાઇઝ કરીએ કે અર્ધિકરણ અને સંભાજન છે આ બંનેની વચ્ચે પ્રક્રિયા છે એનો ડિફરન્સ કેવો છે, તો કે બંનેની અંદર ડીએનએ છે એ એક વખત જોડાય છે. અર્ધિકરણની અંદર એના બે વખત અલગ અલગ ટુકડા થાય છે, બે વખત ભાગ થાય છે, એટલે અંતે જે મૂળભૂત ડીએનએ હતું એનું 50% ડીએનએ એટલે કે અડધું ડીએનએ છે, અડધું રંગસૂત્ર દ્રવ્ય છે એ કોષની અંદર રહે છે, એટલે એને અર્ધિકરણ કહીએ છીએ. સંભાજનની અંદર જે માતૃકોષ અથવા તો પિતૃકોષની અંદર જે પ્રકારનું રંગસૂત્ર દ્રવ્ય હતું એટલું જ રંગસૂત્ર દ્રવ્ય છે એ આગળના કોષોની અંદર જળવાય રહે છે. અર્ધિકરણ અને સંભાજન છે એ બંને કયા પ્રકારના કોષોમાં થાય છે એની વાત કરીએ તો સામાન્ય દૈહિક કોષોની અંદર સંભાજન થાય છે, જયારે જનન કોષોની અંદર અર્ધિકરણ થાય છે. પ્રાણીની અંદર એકકીય સજીવ જેમ કે એકકીય વનસ્પતિ છે, અમુક લીલી છે, તો એની અંદર સંભાજન છે એ એકકીય કોષોની અંદર પણ થતું હોય, તો ત્યાં એકકીય કોષો છે એ સંભાજન દ્વારા જન્યુ નિર્માણ કરી અને આગળ જતા અર્ધિકરણ દ્વારા ફરી પાછા બીજાનું સર્જન અથવા તો આગળની પોતાની જે લાઈફ સાયકલ છે એ ચલાવતા હોય છે. આપણે આજે અર્ધિકરણ એક થી આપણા અભ્યાસની શરૂઆત કરીએ, જે નેક્સ્ટ લાઈન ની અંદર આપણે હવે અર્ધિકરણ એક ની શરૂઆત કરીએ. અર્ધિકરણ એક છે એને અલગ અલગ આપણે પેટા અવસ્થાઓ અંદર વહેંચેલું છે, એમાં પ્રથમ અવસ્થા છે પૂર્વ અવસ્થા. અર્ધિકરણ એક છે એટલે પૂર્વ અવસ્થાની પાછળ પણ આપણે રોમન એક લખેલું છે. આ પૂર્વ અવસ્થાની વાત કરીએ તો અર્ધિકરણ એક ની જે પૂર્વ અવસ્થા છે એ સંભાજનની પૂર્વ અવસ્થા છે એના કરતા સ્પષ્ટ રીતે લાંબી છે અને જટિલ છે. લાંબી એટલે કે સમયગાળો છે એની અંદર વધારે રહેવાય છે અને જટિલ છે. બીજું આજે અર્ધિકરણની જે અવસ્થા છે એની આ પૂર્વાવસ્થાની અંદર રહેલા રંગસૂત્રોની જે વર્તણૂક છે એને આધારે એને અલગ અલગ પાંચ પેટા અવસ્થાઓની અંદર આપણે વિભાજિત કરેલી છે અને આ પાંચ પેટા અવસ્થાઓ છે એ લેક્ટોટિન છે, ઝાયગોટિન, પેકિટિન, ડિપ્રોટિન અને ડાયકાયનેસિસ આવા પાંચ નામથી ઓળખાય છે. આ અવસ્થાઓ છે એને સ્પષ્ટપણે આપણે જુદી પાડી શકતા નથી, પરંતુ સમજૂતી માટે આપણે એને અલગ અલગ વિભાજનની અંદર લખાણમાં લીધેલી છે. આ પ્રક્રિયાઓ છે એ ખરેખર તો સળંગ છે, પરંતુ માઇક્રોસ્કોપની અંદર આપણે આનું સળંગ જો નિરીક્ષણ કરીએ, એક ધારું નિરીક્ષણ કરીએ, સતત નિરીક્ષણ કરીએ, તો આ પાંચે પાંચ અવસ્થાઓ છે એ આપણને સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે, આપણને ખબર પડે કે કઈ અવસ્થા પછી કઈ અવસ્થા છે એ હોય છે. સૌ પ્રથમ અવસ્થાની વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક આ લેક્ટોટિન અવસ્થા છે એ અવસ્થાની ઓળખશું કે આ અવસ્થાની અંદર સૌ પ્રથમ રંગસૂત્રો છે એનું સંગઠન ચાલુ થઈ ગયું એટલે કે ભેગા થવાનું ચાલુ થઈ ગયું. જે સામાન્ય કોષની અંદર રંગસૂત્ર દ્રવ્ય હતું એટલે કે ઝૂંખું હતું એ હવે અહીંયા સંગઠિત થઈ અને કઈક તાતણા છે એની ઉપર વળ ચડવા બનશે, એકબીજા ઉપર તાતણા છે, વિકળા છે, વચ્ચે વચ્ચે કઈક ગાંઠો બનશે, આવી બધી રચનાઓ છે એટલે કે એનું ઘનીકરણ ચાલુ. હવે આ જે અર્ધિકરણ છે એ મોટા ભાગે જનન માતૃકોષોની અંદર થતું હોય અને જનન માતૃકોષો છે એ સામાન્ય દૈહિક કોષો જેવા જ દ્વિકીય હોય એટલે કે અહીંયા રંગસૂત્ર છે એ કેવું છે તો કે 2N છે, દ્વિકીય છે. પરંતુ આ રંગસૂત્ર દ્રવ્ય છે એ ફેલાયેલું આખા કોષમાં, હવે એ ફેલાયેલું રંગસૂત્ર દ્રવ્ય છે કેવું થાય તો કે ઘનીકરણ પામે એને આ અવસ્થા છે આ આખાની અવસ્થા દરમિયાન એ ચાલવું જોઈએ છે, મતલબ ઘનીકરણ છે એ અવસ્થા દરમિયાન ચાલવું. બીજું તો કે આ અવસ્થા દરમિયાન રંગસૂત્રો છે એ ધીમે ધીમે સ્પષ્ટ થાય અને માઇક્રોસ્કોપની અંદર સ્પષ્ટ થતા દેખાય, હજુ સંપૂર્ણપણે સ્પષ્ટ દેખાતા નથી, સ્પષ્ટ બનતા અથવા તો સ્પષ્ટ બનવાની જે ઘટના છે એ આપણી નજર સમક્ષ છે અત્યારે. આ દરમિયાન ઘણીવાર રંગસૂત્રોની ઉપર ક્રોમોમિયર નામની ગાંઠો અથવા તો કોઈ પણ વણકા જેવી રચનાઓ છે એ પણ આપણને ઓળખાય. કોઈ આની ફિગર પૂછે તો ફિગર સિમ્પલી કેવી છે કે કોષ છે, આ કોષની અંદર
કોષ કેન્દ્ર પટલ છે એની અંદરનું રંગસૂત્ર દ્રવ્ય છે એ કેવું થઈ છે તો કે હવે છે એ ઘનીકરણ પામે છે આ ઘનીકરણ પામતા દ્રવ્યો છે એમાં વચ્ચે વચ્ચે ક્યાંક રંગસૂત્ર દ્રવ્યની આવી ગાંઠો છે પણ પડે છે જેને ક્રોમોબિયર કહીએ છીએ તો આ પ્રથમ અવસ્થા લેક્ટોટીન છે એની વાત પૂરી થઈ ત્યાર પછી દ્વિતીય અવસ્થા છે એની વાત છે ઝાયગોટિન આ ઝાયગોટિન અવસ્થા છે એ પણ પેકેટિન જેવી જ નાના સમયની એટલે કે ટૂંકા સમયગાળાની છે આ અવસ્થાની અંદર સમાન લંબાઈ ધરાવતા રંગસૂત્રો છે એ એકબીજા સાથે જોડે અને જોડી બનાવવાની શરૂઆત કરે આ જોડી બનવી એ જે રંગસૂત્રો બંને એની અંદર સાથે રહેવા આ રંગસૂત્રોને આપણે અહીંયા સમજાતા રંગસૂત્ર કહીએ છીએ અને આ જે ઘટના છે એને સાયનેપ્સિસ કહીએ છીએ ખાસ યાદ રાખજો શબ્દો છે એ જ એમસીક્યુ ની અંદર પૂછાય છે સાયનેપ્સિસ એટલે હું કહું કે સમજાત રંગસૂત્રો વચ્ચે જોડીઓ બનવાની ઘટના છે એને આપણે સાયનેપ્સિસ કહીએ છીએ હવે આ અવસ્થાના આપણે જો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ની અંદર જોઈએ એનું સ્પષ્ટ આપણે એનું ચિત્રણ જોઈએ તો ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ એટલે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ નો જેનો ફોટોગ્રાફ છે એ દર્શાવે કે રંગસૂત્રી સાયનેપ્સિસ છે એક જટિલ સંરચના નિર્માણ કરે આ સંરચના છે એને સિનેપ્ટોનિમલ સંકુલ કહેવાય છે આ સિનેપ્ટોનિમલ સંકુલ છે એની અંદર જોડીઓમાંના રંગસૂત્રો દ્રવ્યો છે અથવા તો રંગસૂત્રો છે એ જોડાય છે આ દ્વિસૂત્રી જેવું દેખાય પરંતુ હકીકતની અંદર એ ચતુસૂત્રી છે એટલે કે આગળ જતા સ્પષ્ટ થશે કે આની અંદર અલગ અલગ ચાર ઉર્જાવાળા રંગસૂત્રો છે ભેગા થાય કેમ કે બે સમજાત રંગસૂત્રો જોડાય છે હવે એક રંગસૂત્રો પાસે બે ઉર્જા હતી બરોબર તો બે રંગસૂત્રો પાસે ટોટલ કેટલી છે ચાર ઉર્જા એટલે કે હકીકતની અંદર એ ચતુસૂત્રી છે આગળની અવસ્થાની અંદર એ આપણને સ્પષ્ટપણે દેખાય પણ જાય છે આ અવસ્થાઓ છે લેક્ટોટીન અને ઝાયગોટિન છે એ સમયની દ્રષ્ટિએ ટૂંકી અવસ્થાઓ છે આના પછીની જે અવસ્થા છે પેકેટિન છે એ આનાથી થોડી લાંબી અવસ્થા છે આનું કોઈ માઇક્રોગ્રાફ ફોટોગ્રાફ કે તો એ પણ આપણે સિમ્પલી ડ્રો કરી શકીએ છીએ અહીંયા આપણે માત્ર એક રંગસૂત્ર છે એની વાત કરીએ તો આ રંગસૂત્ર છે એની પાસે જો તો ચાર ભુજાઓ છે આ પ્રથમ દ્વિતીય તૃતીય અને ચોથી ચતુર્થ તો આ છે દ્વિસૂત્રીય જેવું પરંતુ હકીકતની અંદર ચતુસૂત્રીય છે કેમ કે અહીંયા ટોટલ બે રંગસૂત્રો છે એ ભેગા મળે અને આખા થી આ સિનેપ્ટોનિમલ સંકુલ નામની રચના છે એ બનાવે છે ત્યાર પછીની અવસ્થા છે એ હવે આપણે નેક્સ્ટ લાઈન ની અંદર જોઈએ હવે આપણે પેકેટિન અવસ્થા વિશે અભ્યાસ કરીએ આ પેકેટિન અવસ્થા છે એ સૌથી લાંબી અવસ્થા છે પાંચ અવસ્થાઓ માટે અથવા તો પૂર્વ અવસ્થાની સૌથી લાંબી અવસ્થા છે આ કરી શકીએ છીએ આ અવસ્થાની ઓળખાણ શું તો કે આ અવસ્થાની અંદર સૌ પ્રથમ આપણને લાક્ષણિક રીતે ચતુસૂત્રી એટલે કે ચાર સૂત્ર ધરાવતા રંગસૂત્રો છે અહીંયા સ્પષ્ટપણે દેખાય માઇક્રોસ્કોપ ની અંદર જોઈએ તો ચાર રંગસૂત્રો ચાર ચતુસૂત્રી રંગસૂત્રો દેખાય હજુ પણ અહીંયા કોષ કેન્દ્રિકા નું વિઘટન નથી થયું કોષ કેન્દ્રિકા નો ભાગ છે બરોબર છે ઇન્ટરક્રોમિયર છે હજુ તે રીતે જગ્યાએ છે વિઘટન ની શરૂઆત થાય છે હજુ અહીંયા રંગસૂત્રો નું સંપૂર્ણપણે ઘનીકરણ નથી થયું રંગસૂત્રો હજી પણ થોડા એવા ફેલાયા એવા શક્ય તો પહોળા પહોળા રહે છે અહીંયા પુનઃસંયોજિત ઘટિકાઓનું દ્રશ્યમાન થયું એ આ અવસ્થાની ઓળખાણ છે પુનઃસંયોજિત ઘટિકાઓ એટલે શું તો આપણે અહીંયા રંગસૂત્રોની વર્તણૂકને લખીએ તો કે આપણી પાસે એક આ રંગસૂત્ર સાધુ છે અહીંયા
એક બાજુમાં અન્ય રંગસૂત્ર છે, આ સમજૂતી માટે છૂટા છૂટા દોરેલા છે. આને હજુ થોડા કોમ્પેક્ટ કરો, આપણે એવી કલ્પના કરો કે હજુ થોડાક નજીક છે, તો આ જગ્યાએ જે આ ગાંઠો સર્જાય એનું નામ છે પુનઃસંયોજિત ગાંઠ અથવા તો પુનઃસંયોજિત ગ્રંથિકા. આ દેખાવા માટે એટલે સમજવાનું કે હવે પેકેટિંગ નામની અવસ્થા છે એ અર્ધીકરણની અંદર ચાલુ થઈ ગઈ છે. આ પુનઃસંયોજિત ગ્રંથિકાનું દ્રશ્યમાન થયું એ આ અવસ્થાઓની લાક્ષણિકતા છે. અહીંયા આપણે એક એમસીક્યુ છે એ કમ્પ્લીટ કરીએ કે ભાઈ પુનઃસંયોજિત ગ્રંથિકાઓ કઈ અવસ્થાની અંદર દેખાવાની શરૂઆત થાય, તો અર્ધીકરણ એક ની પૂર્વ અવસ્થા એક ની અંદર આવેલી પેકેટિન અવસ્થાની. આગળ જોઈએ તો કે પ્રત્યેક રંગસૂત્ર છે એને હવે રંગસૂત્રી ડાયટ કહેવાય. આ ખ્યાલ રંગસૂત્રી ડાયટ છે એટલે હકીકતની અંદર ચતુસૂત્રીય છે. દેખાય છે કેવું, તો કે આ થોડું કોમ્પેક્ટ હોય ને દ્વિસૂત્રીય જેવું દેખાતું હોય, પરંતુ હકીકતમાં કેવું છે ચતુસૂત્રીય છે એટલે રંગસૂત્રીય ડાયટ છે. આગળ જોઈએ ની અંદર તો અહીંયા આ જે રંગસૂત્રીય ડાયટ બને છે જે જગ્યાએ ગાંઠ પડેલી છે એ ગાંઠની જગ્યાએ રંગસૂત્રીય દ્રવ્યોની જમીન દ્રવ્યોની અદલા બદલી થાય છે. પહેલું રંગસૂત્ર છે એની બાજુના રંગસૂત્ર છે એને કઈક પોતાનું જમીન દ્રવ્ય આપે છે, પરંતુ શું તો કે અહીંયા રંગસૂત્ર કે જેની દોહિત્ર ના હોય, દોહિત્ર એટલે કે સમજાત નથી, બાજુ બાજુમાં નથી. સમજાત છે તો સરખા છે, એની અંદર ફેરફાર થવાની કોઈ ચેન્જ નહીં, પરંતુ બાજુ બાજુમાં કોઈ અન્ય જો રંગસૂત્ર આવેલું છે, દાખલા તરીકે પેલું અને પાંચમા નંબર નું રંગસૂત્ર બાજુમાં આવી ગયું, તો પેલા અને પાંચમા નંબર ના રંગસૂત્ર ની ઉપર શું થશે, તો કે પેલા નંબર નું રંગસૂત્ર છે એ જનિત દ્રવ્ય પાંચમા નંબર ને આપશે, પાંચમા નંબર નું છે પેલા નંબર ને આપશે. અહીંયા રંગસૂત્રો ની અદલા બદલી થાય એટલે આ ઘટનાને વ્યતિકરણ કીધું છે. શું કીધું છે, વ્યતિકરણ. અને અહીંયા ફરી પાછું બીજેને જોડાય જાય એટલે કે પુનઃસંયોજન, પુનઃસંયોજન થઈ જાય એને અંગ્રેજીમાં રીકોમ્બિનેશન કહેવાય. અને રીકોમ્બિનેશન ઉપરથી આ ઘટનાના ઉચ્ચસ્તરનું નામ છે રીકોમ્બિનેશન. એટલે ઉચ્ચસ્તરનું નામ યાદ રાખવા માટે આપણે શું કરીશું, તો કે પુનઃસંયોજન શબ્દ યાદ રાખશું એના ઉપરથી આનું નામ પડે છે રીકોમ્બિનેશન. હવે આ વ્યતિકરણની ઘટના છે ને એ લીલી પ્રજનનની અંદર જોવા મળતી ભિન્નતાઓ માટે અતિ મહત્વની છે. આપણે કહી શકીએ કે ભાઈ લીલી પ્રજનનની અંદર વ્યતિકરણ દ્વારા આ ભિન્નતાઓ સર્જે. શા માટે તો કહીએ રંગસૂત્ર દ્રવ્યની અંદર એટલે એક રંગસૂત્ર છે એની અંદરનું જમીન છે, અન્ય રંગસૂત્ર પાસે જાય એટલે નવું સંયોજન, નવું સંયોજન બને એટલે માનવની અંદર કે અન્ય લિંગી પ્રજનન કરતા સજીવોની અંદર મા બાપ કરતા થોડાક જુદા દેખાતા હોય એવા એટલે કે ભિન્ન સજીવો નિર્માણ થાય. લિંગી પ્રજનનની અંદર સમાનતા પણ છે અને ભિન્નતા પણ છે, એટલે કે સંતતિઓ છે મા બાપ જેવી દેખે પણ છે, પરંતુ 100% મા બાપ જેવી દેખાતી નથી. એટલે કે મા બાપની જે પ્રતિકૃતિ કે ક્લોન નથી, આપણે આપણા માતા પિતાની ઝેરોક્ષ હોતા નથી. આપણી અણસારીને મળતી આવે છે, સ્વભાવ મળતો આવે છે, આપણી હાલચાલ છે મળતી આવે છે, પરંતુ આપણે 100% એના જેવા નથી. એનું રિઝલ્ટ શું છે, તો કે વ્યતિકરણ. અહીંયા એક રંગસૂત્ર છે એની અંદરનું જમીન છે, અન્ય રંગસૂત્ર સાથે નવું સંયોજન બનાવે, નવું સંયોજન છે આગળની પેઢીમાં, અને આગળની પેઢીની અંદર મા બાપ કરતા નવા સંયોજન પામતા સજીવો છે આપણને અહીંયા દેખાય છે. તો વ્યતિકરણની ઘટના છે એ લિંગી પ્રજનનમાં જોવા મળતી ભિન્નતા માટે અતિ મહત્વની છે. જો વ્યતિકરણ ના થાય તો પેઢી દર પેઢી એક જ સરખા સજીવો જોવા મળે, કોઈ ભિન્નતા જ જોવા મળે, બધા સજીવો સરખા જોવે, બધાના ચહેરા મોરા મા બાપ જેવા 100%, અને ખબર જ ના પડે ભાઈ એક જ મા બાપના સંતાનો છે બધા સરખા દેખાય, તો અહીંયા એવું નથી. મા બાપ કરતા સંતાનો છે એ 100% મળતા આવતા નથી, થોડા ઘણા ભિન્ન છે, થોડા ઘણા સમાન છે, જે આ વ્યતિકરણની ઘટનાને આધારે છે. તો હવે આજે જગ્યાએ પેલી ગાંઠ પડી હતી એ જગ્યાએ આ રંગસૂત્ર દ્રવ્ય છે એ આવી રીતના ચોખ્ખા અથવા તો એક્સ આકારે ગોઠવાઈ ગયું છે. આગળ જોઈએ તો કે વ્યતિકરણ દ્વારા બે રંગસૂત્રો વચ્ચે જમીનો છે એનું પુનઃસંયોજન થાય, અદલા બદલી થઈ ફરી પાછા જોડાઈ જાય, જોડાય એટલે પુનઃસંયોજન, અને સમજાત રંગસૂત્રો વચ્ચે પુનઃસંયોજન એ પેકેટિંગ અવસ્થાના અંત સુધીમાં પૂર્ણ થઈ ગયું, અને હવે એના ફળસ્વરૂપે રંગસૂત્રોમાં જે જગ્યાએ વ્યતિકરણ થયું હતું એ જગ્યાએ આ રંગસૂત્રની જે ભૂજાઓ છે એકબીજા સાથે જોડાય. બુકની ટેક્સ્ટ બુકની અંદર ફિગર જોઈશો તો તમને સ્પષ્ટ અહીંયા જે ડ્રો કરેલી હતી એવી ફિગર છે જોવા મળશે, જેની અંદર રંગસૂત્રો દ્રવ્યો છે એ વચ્ચે ક્યાંક જે જગ્યાએ ચોકડી બને છે એ ચોકડીની જગ્યાએ શું છે, તો કે જોડાયેલા છે.
આ જે ચોકડીઓ જોડાયેલા છે એ આગળની અવસ્થાઓની અંદર એમાં જોઈએ જો અવસ્થા છે ડિપ્લોઇડ ડિપ્લોઇડ અવસ્થા એટલે આ અવસ્થાની શરૂઆતમાં સિનેપ્ટોનિયલ સંકુલ છેનું વિઘટન ચાલુ થઈ ગયું એટલે કે જે જગ્યાએ બે લઘુસૂત્ર સમજાતા હતા એ જોડાતા હતા એવું કેવા થશે તો કે છૂટા પડવાની શરૂઆત થઈ ગઈ બીજું સમજાતા લઘુસૂત્રો એકબીજાથી દૂર ખસવાની શરૂઆત થાય પરંતુ વ્યતિકરણના સ્થાને હજુ એ એકબીજા સાથે જોડાયેલા છે અને આ જોડાણ છે સ્વસ્તિક ચોકડીઓની સંખ્યા વધારે રંગસૂત્રની લંબાઈ ટૂંકી તો સ્વસ્તિક ચોકડીઓની લંબાઈ ટૂંકી અને કેટલાક પ્રશ્નોની અંદર આ ડિપ્રોટીનની અવસ્થા છે એ મહિનાઓ કે વર્ષો સુધી જોવા મળે માનવ અંડકોશની અંદર પણ ઘણા વર્ષો સુધી આ અવસ્થાની અંદર અંડકોશ છે સ્ત્રીઓની અંદર ફિક્સ થઈ ગયેલો છે એ પડેલો સ્વસ્તિક ચોકડીની વાત કરી અને વ્યતિકરણની વાત કરી જેનાથી આ જુદું પડે છે અહીંયા એ સમજાત નથી એવી દુહિત્ર રંગસૂત્રિકાઓ છે એ આપણે અનુભવ કરીએ છીએ તો આ જે ગાંઠ છે બંને જગ્યાની એ પુનઃસર્જિત ઘંટિકાઓ છે અને એની જે ચોકડી છે એ ચોકડી છે એનું નામ છે સ્વસ્તિક ચોકડી અને આ સ્વસ્તિક ચોકડી છે એ સ્વસ્તિક જેવી દેખાય છે એટલે એનું નામ છે સ્વસ્તિક ચોકડી આ સ્વસ્તિક ચોકડીઓ છે એની સંખ્યા રંગસૂત્રની લંબાઈને અનુસરીને છે જો રંગસૂત્ર લાંબું તો સ્વસ્તિક ચોકડીઓની સંખ્યા છે એ વધારે હોય અને જો રંગસૂત્ર ટૂંકું હોય તો સ્વસ્તિક ચોકડીઓની સંખ્યા છે ઓછી હવે આ ડિપ્લોઇડ અવસ્થાની અંદર આ શું થાય તો કે હવે આ એકબીજાને ખેંચાય તો રંગસૂત્રો છે કે બીજાથી જુદા થવાની શરૂઆત થઈ જાય કોઈ પણ એક દાખલા તરીકે કોઈ આ દિશાની અંદર જાય છે આ દિશાની અંદર જાય છે તો બંને છે એ છૂટા પડવાની શરૂઆત થાય પરંતુ હજુ અહીંયા જોડાણ છે થોડું જળવાયેલું છે હજુ છૂટું પડ્યું નથી આગળ અવસ્થાની વાત કરીએ ડાયગેનેસિસ તો કે પૂર્વાવસ્થા એકની અંતિમ અવસ્થા છે અહીં સ્વસ્તિક ચોકડીઓ છે દૂર થઈ જાય આ અવસ્થાની અંદર રંગસૂત્રો છે કે ઘનીકરણ થાય એટલે કે હજુ પણ પારા એકદમ એકદમ બધું થાય કે એકબીજા સાથે જોડાય જાય અને સમજાતા રંગસૂત્રિકાઓ છે એ છૂટી પડતી વિદ્યુત રાખના નિર્માણની અહીંયા શરૂઆત થઈ જાય ડાયગેનેસિસના અંતની અંદર કોષ કેન્દ્રિકા છે એ સંપૂર્ણપણે વિઘટિત થઈ જાય કોષ કેન્દ્ર પટલ છે એનું પણ અહીંયા વિઘટન થઈ જાય હવે આના પછી પૂર્વાવસ્થા એક પૂરી થાય હવે ભાજનાવસ્થા ભાજનોત્તર અવસ્થા અને ભાજનાંતિમ અવસ્થા છે એ શરૂઆત થાય આ દરેક અવસ્થાઓ છે પૂર્વાવસ્થા એક કરતા ટૂંકી છે સમજવામાં સરળ છે પૂર્વાવસ્થા એક છે તેર આટલી ગામની બાકીની દરેક અવસ્થાઓ છે ભાજનાવસ્થા એક ભાજનોત્તર અવસ્થા એક ને ભાજનાંતિમ અવસ્થા એક છે આ બધી અવસ્થાઓ છે એ ટૂંકી છે જે આપણે નેક્સ્ટ લાઈન ની અંદર જોઈએ આપણે પૂર્વાવસ્થા જોઈ હવે ભાજનાવસ્થાની વાત કરીએ તો ભાજનાવસ્થાની અંદર સૌપ્રથમ અહીંયા જે દોહિત્ર રંગસૂત્રિકાઓ છે જેનાથી એક રંગસૂત્ર બને છે દોહિત્ર રંગસૂત્રિકાઓ બને તો કે કોઈ પણ એક આ દાખલા તરીકે સેન્ટ્રોમિયર છે આ સેન્ટ્રોમિયર થી આ જોડાયેલી જે રંગસૂત્રિકાઓ છે એકબીજા સાથે આ બંને રંગસૂત્રિકાઓ પેલી અને બીજા નંબર એને એકબીજાની દોહિત્ર આખા રંગસૂત્ર છે તો એને દોહિત્ર રંગસૂત્રિકાઓ તો સિસ્ટર ક્રોમેટિડ આવું કહેવાય માનવામાં આવે આ દોહિત્ર રંગસૂત્રિકાઓ છે એ હવે એકબીજાથી કેવી છે તો કે દ્વિસૂત્રી છે દ્વિસૂત્રી એટલે કે ઉપર અને નીચે આવી દોહિત્ર રંગસૂત્રિકાઓ છે અહીંયા વિષુવૃત્તિ તલ એટલે કે બરોબર વચ્ચેના ભાગની અંદર આ વિષુવૃત્તિ પૃથ્વીના ગ્લોબ ઉપર આપણે જોઈએ અર્થ ગ્લોબ ઉપર વચ્ચેની લાઈન છે એ રીતના આડી વૃત્તિ કરો ત્યાર પછી તો કે અહીંયા વિરુદ્ધ ધ્રુવોના ત્રાક તંતુઓની સૂક્ષ્મ નલિકાઓ છે એ પ્રત્યેક જે રંગસૂત્રો છે એના સેન્ટ્રોમિયર સાથે સ્વતંત્ર રીતે જોડાયેલ બંને બાજુ એક ઉપરની તરફે એક નીચેની તરફે એવી રીતના બંને બાજુએ છે કે જોડાવાની શરૂઆત થાય
અવસ્થા છે આ બાજરા અવસ્થા નથી કરે છે આ બાજરા અવસ્થાની અંદર આવી દોભિત્ર રંગસૂત્રિકાઓ ધરાવતા રંગસૂત્રો છે એ સ્વતંત્ર રીતે એકબીજા સાથેના વિરુદ્ધ ધ્રુવના ત્રાક તંતુઓ સાથે જોડાય છે એ સૂક્ષ્મનલિકાઓ છે એ સાથે જોડાય અહીંયા ત્રાક તંતુઓ છે એ કોષની અંદર ત્રણ પ્રકારના જોવા મળે કયા ત્રણ પ્રકારના તો કે રંગસૂત્રીય ત્રાક તંતુઓ આધારક ત્રાક તંતુઓ અને ઇન્ટરસોનલ ત્રાક તંતુઓ એમાં આધારક ત્રાક તંતુઓ છે બે પ્રકારના છે સતત અને અસતત હવે અહીંયા રંગસૂત્રી ત્રાક તંતુઓ કોને કહેવાય તો કે આ રંગસૂત્રી ત્રાક તંતુઓ અહીંયા સ્પષ્ટપણે આપેલા છે આ જે બ્લેક કલરના છે આ બધા રંગસૂત્ર સાથે જોડાયેલા રંગસૂત્રી ત્રાક તંતુઓ આ બંને તારા કેન્દ્રો છે એકબીજાના કારણે ગોઠવાયેલા આધાર ત્રાક તંતુઓ તો કે આપણે પાછળ બે પ્રકાર હતા સતત અને અસતત આ જે ટપકા ટપકા છે એ અસતત સતત અસતત આધાર ત્રાક તંતુઓ છે અને વચ્ચેની જે બ્લુ કલરની ટપકા વળેલા છે એ સતત આધાર ત્રાક તંતુઓ છે આધાર કેન્દ્ર રહેલા છે ઇન્ટરઝોનલ ત્રાક તંતુઓ છે એ આ જે બંને જે રંગસૂત્રો છૂટા પડે છે સામસામે એની વચ્ચે જોડાયેલા છે અહીંયા હોય છે સામસામે થોડો ટાઈમ પૂરતા હોય છે એ પછી તૂટી જાય અને ત્યાર પછી આગળની રચના છે સ્વતંત્રપણે છૂટી પડે એટલે વિગતની અંદર આપણે એને શકતા એ ઇન્ટરઝોનલ ત્રાક તંતુઓ છે આપણે એમ શીખ્યું કે ભાઈ અર્ધીકરણની અંદર કેટલા પ્રકારના ત્રાક તંતુઓ જોવા મળે ત્રણ પ્રકારના છે રંગસૂત્રીય છે આધારક છે અને ઇન્ટરઝોનલ છે એમાંના આધારક છે એના ફરી પાછા બે પ્રકાર છે રચના ને આધારે તો સતત સળંગ છે એક તારા કેન્દ્ર થી બીજા તારા કેન્દ્ર સુધી સળંગ છે તો એને સતત આધારક ત્રાક તંતુ કીધું હોય વચ્ચેથી ઇન્ટરપ્ટ થાય છે તૂટી જાય છે તો એને આપણે અસતત આધારક ત્રાક તંતુઓ કહીએ છીએ ત્યાર પછીની બે ટૂંકી અવસ્થા બાજરાધર અવસ્થા અને બાજરાની અવસ્થામાં જોઈએ તો કે બાજરાધર અવસ્થા આ અવસ્થા દરમિયાન સંજાત રંગસૂત્રો છૂટા પડે અહીંયા આ સંજાત રંગસૂત્રો છે કેવા થઈ ગયા છૂટા પડ્યા હજુ એની દોભિત્ર રંગસૂત્રિકાઓ છે એ સેન્ટ્રોમીટર થી જોડાયેલી હોય છે કે આ બંને સાઈડ બે છે આ બ્લુ છે અને બ્લેક છે જે એકબીજાની દોભિત્ર રંગસૂત્રિકાઓ છે એ હજુ એકબીજાની જોડાયેલી છે એ અર્ધીકરણ બે માં છૂટી પડશે અર્ધીકરણ એક ની અંદર છૂટી પડવાની નથી એટલે અહીંયા રંગસૂત્રો સમજાતા હતા છૂટા પડ્યા પરંતુ એની સમજાતા રંગસૂત્રિકાઓ છે દોભિત્ર રંગસૂત્રિકાઓ છે એ હજુ એકબીજાથી જોડાયેલી છે હવે અહીંયા જો સંભાજન હોત ને તો એમાં દોહિત્ર સૂચના આવતો કેમ કે એની અંદર દ્વિસૂત્રી રચના હતી ચતુસૂત્રી હતી અહીંયા ચતુસૂત્રી એટલે અહીંયા ટોટલ એના ચાર ભાગ થાય છે આ ચારે ચાર ભાગ છે એમાંના જે બે બે ભાગ છે એને એકબીજાના દોહિત્ર રંગસૂત્રો છે એવું નામ આપ્યું ભાજનાધીન અવસ્થાની વાત કરીએ તો કે આ અવસ્થા એની અંદર કોષ કેન્દ્ર પટલ તેમજ કોષ કેન્દ્રિકા છે એ પુનર્નિર્માણ પામવાની શરૂઆત થાય કોષરસ વિભાજનની શરૂઆત થઈ જાય અને આ અવસ્થાને કોષદ્વિક અવસ્થા કહેવાય અહીંયા કોષરસ વિભાજન પણ થઈ જાય અમુક પ્રાણીઓની અંદર કોષરસ વિભાજન છે એ લાંબા સમય સુધી ત્યાં આમ ફ્રીજી અહીંયા બંને કોષ એકબીજાની નજીક જોડાયેલા છે એટલે એને કોષદ્વિક સેલ ડાયટ આવું નામ અપાય છે કેટલાક કિસ્સામાં રંગસૂત્રોમાં થોડો વિક્ષેપ પડે એટલે કે ચોટેલા એકબીજા સાથે આથી આંતરા અવસ્થાના કોષ કેન્દ્રમાં સંપૂર્ણપણે આ રંગસૂત્રો ફેલાયેલા હોતા નથી ઝુમખા સ્વરૂપે હોય છે સંપૂર્ણપણે ગુજરાત સ્વરૂપે ફેલાયેલા હોતા નથી દરેક પ્રાણીઓમાં આવું થતું નથી આના પછીની હવે અવસ્થા છે એ બે અર્ધીકરણ વચ્ચેની આંતરાવસ્થા છે જેને ઇન્ટરકાઇનેસિસ કહેવામાં આવે છે બે થોડો ટાઈમ છે આંતરાવસ્થા અહીંયા આ આંતરાવસ્થા છે એ દરમિયાન લાંબી કોઈ પ્રક્રિયાઓ નથી અહીંયા રંગસૂત્ર દ્રવ્ય બેવડાતું નથી પરંતુ હવે આ એક એક કોષ છે હજુ આના બે ભાગ છે એટલે આ રંગસૂત્ર બ્લેક અને બ્લુ છે એ સિંગલ સિંગલ સેલની અંદર જતું રહેશે એક કોષની અંદર બ્લુ કલર આવશે એક કોષની અંદર બ્લેક કલર આવશે જે આપણે